મિત્રો આજે આપણે ધોરણ 2 વિષય કરવું જેમાં તમારું જે પ્રકરણ છે આપણે સૌ તોફાની તેનું અધ્યયન કરીશું સૌપ્રથમ આપણે પાઠ્યનો અધ્યયન કર્યું હતું બાળ મિત્રો તમારે જે રિક્વેસ્ટ કરું જે પાઠ્યપુસ્તક છે આપણે એનાથી અધ્યયન કર્યું હતું જ્યારે આજે આપણે જે છે તમારે જે કલોલની સ્વાધ્યાય પૂરી છે એમાંથી અધ્યયન કરીશું હવે તમારી જે સ્વાધ્યાય પૂરી છે એમાં પાઠ 9 આપણે સૌ તોફાની એમાં તમારો પ્રશ્ન 1 છે નીચેના ગીતમાં ખૂટતા શબ્દો મૂકી ગીતને પૂરો કરો તો ચાલો આપણે ગીતને પૂરો કરીએ વડલા ડાળે વાંદરા ટોળી કરતી ગુપા ખૂબ છાનો પાનો જોયા કરું થઈને ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં શું આવશે બાળ મિત્રો આપણે જ્યારે પાઠનું અધ્યયન કર્યું હતું ત્યારે તેમાં એક સરસ મજાનું નાટકનું કાવ્ય પણ આપણે ગાયું હતું તમને બધાને યાદ જ હશે તો હવે એમાં એ કાવ્યને આધારે જે ખાલી જગ્યાઓ છે એ આપણે પૂરવાની છે તો છાનો પાનો જોયા કરું થઈને ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં આવશે ચૂપા ચૂપ પછી એક મોટો ઘોડિયો એ વાદળનો ખાલી જગ્યા એક મોટો ઘોડિયો એ વાદળનો ખાલી જગ્યામાં આવશે સરદાર એ વાદળનો સરદાર પછી એની પાછળ નાના મોટા વાંદડા છે ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં આવશે 10 12 પછી છે છાપરા કુદે કુદે અગાશી એવા એ ખાલી જગ્યા તો એ ખાલી જગ્યામાં આવશે એવા એ બહાદુર ખાલી જગ્યામાં આવશે બહાદુર છાનો માનો જોયા કરું થઈને ખાલી જગ્યા તો ચૂપા ચૂપ લીમડા કેરી ખાઈ ખાલી જગ્યા વળના ખાઈ ખાલી જગ્યા તો લીમડા કેરી ખાઈ ખાલી જગ્યામાં આવશે લીંબોળી અને વળના ખાઈ ખાલી જગ્યા તો એમાં આવશે ઠેટા કેરી કેરી ખાઈ ખાઈને ખાલી જગ્યા નાખે ઠેટા તો એમાં આવશે ગોટલા કેરી કેરી ખાઈને ગોટલા નાખે ઠેટા તો એક ખાલી જગ્યા છે એમાં આવશે ગોટલા ઠેકડા મારી મારી ગુલાટો કરતા ખાલી જગ્યા તો શું કરે ઝૂંટા ઝૂંટ એ ખાલી જગ્યામાં આવશે ઠેકડા મારે મારી ગુલાટો કરતા ઝૂંટા ઝૂંટ ખાલી જગ્યામાં આવશે ઝૂંટા ઝૂંટ છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ પછી બાળ મિત્રો તમારો પ્રશ્ન 2 છે તમારો મિત્ર અમુક અભિનય કરે તે ઓળખીને બતાવો હવે આમાં શું છે તમારે કોઈ પણ બે મિત્ર હોય તમારા ઘરમાં પણ તમારા ભાઈ બહેન હોય તમે આ એની સાથે પણ કરી શકો છો શું કરવાનું છે તમારે મુખ અભિનય મુખ અભિનય વિશે તમે જાણો છો બાળ મિત્રો એમાં તમારે કંઈ બોલવાનું હોય નહીં માત્ર કંઈક જે કોઈ બનાવ કરી રહ્યો હોય જેનું તમે અભિનય કરી રહ્યા હોય તેનું માત્ર મોંઘા મોઢે જેનું આપણે છે એનો કરવાનું છે અભિનય બેનું છે પાણીમાં ડૂબકી મારવી તમે જાણો છો બાળ મિત્રો કે પાણીમાં ડૂબકી મારતા હોય તો આપણે કેવી રીતે પાણીમાં ડૂબકી મારીએ છીએ નાક બંધ કરીને પછી આ પાણીમાં બેસીએ છીએ ને બાળકો તમારે શું કરવાનું એવું અભિનય કરવાનો છે આ તો બધી તમારે છે અભિનય કરવાની કેટલીક રીતો આપી છે ચશ્મા પહેરીને ફરવું છાનામાના જોયા કરવું ખૂપાખૂપ કરવું એ તમારે ઘરે કરવાનો અભિનય છે પ્રશ્ન 3 નીચેનું પરાક્રમ કોણે કર્યું છે તેનું નામ લખો હવે તમારે શું કરવાનું છે તમે આ તમારું જે છે પાઠ્યપુસ્તક એમાં તમે જોઈ શકો છો કે કેટલીક ખાલી જગ્યાઓ વાક્ય આપેલા છે અને સામે જે છે એ જવાબો લખવા માટેની જગ્યા આપેલી છે અને આ જે કૌંસમાં છે એ જવાબો છે જે આડાવડા છે આપણે શું કરવાનું છે એ જવાબોમાંથી સાચો જવાબ શોધી અને લખવાનો છે તો પહેલું છે ઠેકડા મારે મારે ગુલાટો અને કરે ઝૂંટા ઝૂંટ હવે એમના એમાં કોણ આવશે પરાક્રમ કોણે કર્યું છે આપણે ઓળખવાનું છે હવે એવું પરાક્રમ કોણ કરતું હતું કે ઠીકડા મારે ને ઝૂંટા ઝૂંટ કરે ને ગુલાટો મારે તમારા ઓપ્શન આપેલા છે સાપ મીઠું મચ્છર શૌનક વાંદરા ટોળી કે ભર્યો ભીમ તો આપણને ખબર છે કે બાપુ કોણ કરતા હતા ઠીકડા કોણ મારતા હતા ગુલાટો કોણ મારતા હતા ગુલા કોણ ખાઈ ખાઈને નીચે નાખ્યું તો વાંદરા ટોળી તો આપણે એના જવાબમાં લખીશું વાંદરા ટોપી ટોળી સોરી પછી બીજું છે ઘાસ જમીનમાંથી ખેંચી કાઢ્યું તો જે ઘાસ છે એ જમીનમાંથી કોણે ખેંચી કાઢ્યું હતું શૌનકે પછી આજે સીધે સીધો ચાલીને ઘરે આવ્યો એના જવાબમાં શું લખવાનો સાપ
તમને યાદ છે કે આપણે જે પાઠમાં જેનો અધ્યયન કર્યું હતું નાની નાની વાર્તાઓ હતી કે કેવલીકોને મોટા મોટા પરાક્રમ કર્યા અને ઘરે આવીને એ બધાને કહેતા હતા તો આજે સીધે સીધો ઘરે ચાલીને આવ્યો કે કોને કહેતું હતું સાપે ટપુની મચ્છરદાનીમાં ઘૂસી ગયું તો કોણ હતું મીઠું મચ્છર પછી પાંચમો છે આખા ઝાડને જોરથી હલાવી નાખ્યું તો કોણે બળ્યો ભીમ પછી છે મિત્રો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખો અહીંયા તમારે પ્રશ્ન આપેલા છે તમે કરેલા એક પરાક્રમ વિશે લખો હવે તમે કોઈ એવું પરાક્રમ કર્યું હોય કે જે તમને લાગે છે અમને કહેવા જેવું છે તો તમારે શું કરવાનું છે પરાક્રમ ના વિશે નંબર છે કે ભાઈ હું એક દિવસ આ કર્યું હતું ઘણા તમે ઘણી શરારત કરો છો ને ઘરના બાળ મિત્રો તો એમાંની કોઈ એક શરારત અહીંયા લખવાની છે કે હા મેં ઘરે આ પરાક્રમ કર્યું હતું હવે બાળ મિત્રો તમારું પ્રશ્ન પાંચ છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એટલે ખાલી જગ્યાઓ આપેલી છે અને કૌંસમાં આડાઅવળા જવાબ પણ લખેલા છે આપણે એમાંથી યોગ્ય જવાબ શોધી સાચો જવાબ શોધી અને ખાલી જગ્યા પૂરવાની છે તો તમારી પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નામ નગર હતું તો હસ્તિનાપુર નામ નગર હતું હસ્તિનાપુરમાં ખાલી જગ્યા રાજકુમાર રહેતા હતા આ તમારી બીજી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો કે હસ્તિનાપુરમાં ખાલી જગ્યા રાજકુમાર રહેતા હતા તો કેટલા રહેતા હતા 105 કૌરવો અને 5 પાંડવો એમ હસ્તિનાપુરમાં કુલ 105 રાજકુમાર રહેતા હતા પછી તમારી ત્રીજી ખાલી જગ્યા છે પાંડવો ખાલી જગ્યા અને કૌરવો ખાલી જગ્યા હતા હવે મેં તમને કીધું પાંડવોની સંખ્યા કેટલી હતી તો પાંડવો 5 અને કૌરવો 100 હતા દુર્યોધનને ખાલી જગ્યા ભાર્યો હતા દુર્યોધન કોણ છે કૌરવ છે હવે કૌરવોની સંખ્યા કેટલી છે તો કે 100 દુર્યોધન તો ઘણી લીધો આપણે હવે દુર્યોધનના બીજા કેટલા ભાઈ હોય તો 99 દુર્યોધનને 99 ભાઈઓ હતા 100 માં તો દુર્યોધન પોતે જ હતો પછી તમારે પાંચમી ખાલી જગ્યા છે ભીમ ખાલી જગ્યા હતો તો ભીમ શું હતો ભીમ જાળીયો હતો પછી છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ઊંધેમાંથી પડ્યો તો દુર્યોધન ઊંધેમાંથી પડ્યો તમારો પ્રશ્ન નંબર 6 છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નના જવાબો લખો પાંડવો અને કૌરવો ક્યાં રહેતા હતા તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે પાંડવો અને કૌરવો હસ્તિનાપુરમાં રહેતા હતા પ્રશ્ન નંબર 2 દુર્યોધને પાંડવોને કઈ રમત રમવાનું કહ્યું તો દુર્યોધને પાંડવોને કઈ રમત કીધી વિદ્યાર્થી મિત્રો આંબલી પીપળી દુર્યોધને પાંડવોને આંબલી પીપળી રમત રમવાનું કહ્યું પ્રશ્ન નંબર 3 આંબલી પીપળી રમવાની કોણે કોણે ના પાડી તો હવે આપણે જ્યારે પાઠ વિશે અધ્યયન કર્યું આખી વાર્તા સરસ મજાની હતી આપણે વાંચન પણ કર્યું હતું એનું તો તમને બધાને ખ્યાલ હશે કે દુર્યોધન જે છે એ આંબલી પીપળી રમત રમી એવો પ્રસ્તાવ લઈને પહેલા યુધિષ્ઠિર અને અર્જુન પાસે ગયો હતો પરંતુ એ બંને ભાઈઓએ રમવાની ના પાડી દીધી હતી તો આ જે પ્રશ્નનો જવાબ છે એ શું આવશે કે કોણે કોણે ના પાડી તો આંબલી પીપળી રમવા માટે અર્જુન અને યુધિષ્ઠિર બંને ભાઈઓએ ના પાડી હતી ભીમે જોરથી બૂમ પાડી તેથી શું થયું ભીમ જ્યારે બે ત્રણ ચાર કરીને ગણતરી કરે છે અને પછી જ્યારે પેલા બધા ઝાડ પર ચડી જાય છે તો એ તો જાળીઓ છે એનાથી તો ઝાડ પર ચડાતું નથી તો એને શું થાય છે એકદમ ગુસ્સો આવી જાય છે બધા એને ખીજવતા હોય છે કે આજે ઝાડની ઝાડીઓ આ કેવી રીતે ઝાડ પર ચડી શકશે તો એને ખૂબ ગુસ્સો આવી જાય છે તો ગુસ્સો કરીને શું કરે છે જોરથી બૂમ પાડે છે એનાથી શું થાય છે જે ઝાડની ઉપર રહેલા કૌરવો છે એ ધ્રુજવા લાગે છે અને એક બે તો ઝાડને નીચે પણ પડી ગયા હતા વિદ્યાર્થી મિત્રો પછી ભીમે જોરથી ઝાડ હલાવ્યું તેથી શું થયું ભીમે જોરથી ઝાડ હલાવ્યું તો જે કૌરવો ઝાડ પર બેઠા હતા એ હેઠા પડ્યા અને દુર્યોધન તો ઊંધેમાં થઈને પડ્યો પછી પ્રશ્ન નંબર 7 નીચેના વાક્યો કોણ બોલે છે તે
લખો હવે કેટલા વાક્યો આપેલા છે આપણે પાઠમાં અધ્યાય કર્યો હતો તો આપણે એના આધારે એનો સાચો જવાબ લખવાનો છે કે આ વાક્ય આઈ બોલી લીધું તો તમારું પહેલું છે ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ તો આ વાક્ય કોણે કર્યું હતું દુર્યોધને 1 2 3 4 10 11 12 હવે આપણે ગણતરી કોણે કરી હતી તો ભીમે આંબલી પીપળીનો દાવ દેવા આપણને અડશે કેમ એ બધું કોણ બોલતા હતા કૌરવો મરી ગયા ઓ મારે એવું કોણ બોલ્યું હતું જ્યારે ભીમને ખૂબ ગુસ્સો આવ્યો અને એને જોરથી ઝાડ હલાવ્યો હતો ત્યારે બધા કૌરવો નીચે પડ્યા અને પડતી વખતે એ બધાના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા હતા તો આ કૌરવો બોલેલું વાક્ય છે હવે સાચા વાક્ય તમારો પ્રશ્ન 8 છે કે સાચા વાક્યની આગળ ખરાની નિશાની કરો અને જે વાક્ય ખરું હોય તે ફરીથી લખો હવે દુર્યોધનને ભીમ બહુ ગમે હવે દુર્યોધનને ભીમ બહુ ગમતો હતો વિદ્યાર્થી મિત્રો ના તો આપણે શું છે સાચા વાક્યની આગળ જ ખરાની નિશાની કરવાની છે અને જે વાક્ય ખરું હોય તે જ ફરીથી લખવાનું છે તો આ વાક્યનો ખરું છે નહીં તો આપણે પાછું પણ લખવાનું નથી ભીમે દુર્યોધનને મૂકો માર્યો ભીમે દુર્યોધનને મૂકો માર્યો હતો ના આમાં ભીમે દુર્યોધનને મારતો માર્યો નતો એમ તો ઝાડ લાવ્યું હતું ને દુર્યોધન નીચે પડ્યો હતો ભીમે હાથનો મૂકો તો વાપર્યો ન હતો છેવટે દુશાસન પર દાવ આવ્યો તો હા છેલ્લે જે છે કૌરવ બધા નીચે પડે છે અને એમ જે દુશાસન છે એના પર દાવ આવે છે તો આ વાક્ય આપણે લખવાનું રહેશે પછી વિદ્યાર્થી મિત્રો તમારો આગળનો પ્રશ્ન જે છે કે શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો કેટલાક શબ્દો છે કે જે આધારે ગોઠવેલા છે આપણે એને ગોઠવી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો છે જેમ કે મેં મોટું પરાક્રમ કર્યું આજે તો હવે આ શું છે આ આડી અવયવી લીધી છે પેલું શું આવે આજે તો મેં મોટો પરાક્રમ કર્યું તો તમારે અહીંયા જે છે યોગ્ય શબ્દ મૂકી આજે તો એ પેલું આવે મેં મોટું એ બીજા ક્રમમાં આવીને પરાક્રમ કર્યું એ ત્રીજા ક્રમમાં આવે આમ અર્થપૂર્ણ વાક્યો બનાવવાના છે પછી બીજું છે પેલા ટપુભાઈનું લોહી પીધું આખી રાત તો હવે આ વાક્યને આપણે કેવી રીતે બનાવીશું આખી રાત પેલા ટપુભાઈનું લોહી પીધું આ રીતે આ વાક્ય આપણે યોગ્ય શબ્દની ગોઠવણી કરીએ એટલે આ રીતનું વાક્ય બનશે હવે આ રીતે બીજા પણ કેટલાક વાક્યો છે વિદ્યાર્થી મિત્રો જે તમારે તમારી સૂઝબૂઝથી કે મમ્મી પપ્પાની મદદથી પણ તમારે એની ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે પછી તમારે કેટલાક વાક્યો આપેલા છે જે વાક્ય તમારે લખવાના છે જોઈ જોઈને લખવાના વાક્ય છે મિત્રો જે તમારે લખવાના છે જોઈ જોઈને તો વિદ્યાર્થી મિત્રો અહીં આખું જે આ પ્રકરણ છે કે આપણે સૌ તોફાની એ પૂર્ણ થાય છે આ જે પ્રશ્નના જવાબ છે એ હું અત્યારે આજે સ્વાધ્યાય હું તમારી તરફ દે ત્યારે તમને જણાવ્યા છે આ પ્રશ્ન તમારે તમારી જે સ્વાધ્યાયની નોટબુક હોય એમાં લખવાનું ફરી મળીશું આવતા પ્રકરણ સાથે